जय श्री कृष्ण। आज आप धोरण एक अंग्रेजी में खूटता स्पेलिंग તમારે ખૂટતા સ્પેલિંગ લખવાના છે, એન થી ઝેડ ના ખૂટતા સ્પેલિંગ। પછી આપણે એ આઈ ઓ યુ વાળા સ્પેલિંગ એ બધા માંથી આપણે ખૂટતા સ્પેલિંગ આપણે લઈશું, બરોબર। તો પહેલો સ્પેલિંગ છે પી, પછી ખાલી જગ્યા, પછી જી। તો શેનો સ્પેલિંગ છે આ? તો અહીંયા શું આવશે? પી આઈ જી, પીગ। પીગ નો સ્પેલિંગ છે, કેનો છે? પીગ એટલે ઊંટ, બરોબર। તો આ સ્પેલિંગ શેનો છે? પીગ નો, પી આઈ જી, પીગ। પીગ એટલે ઊંટ, બરોબર। હવે એના પછીનો સ્પેલિંગ છે ક્યુ યુ, પછી ખાલી જગ્યા, પછી ઈ, પછી ખાલી જગ્યા। તો આ શેનો સ્પેલિંગ છે? તો ક્વીન, ક્યુ યુ ડબલ ઈ, અને પછી શું આવશે? એન, ક્વીન। ક્વીન એટલે રાણી। ચાલો હવે એના પછીનો સ્પેલિંગ, તો તમે યુ ફોર શું થાય? તો યુ એમ બી, પછી ખાલી જગ્યા, પછી ઈ, પછી ખાલી જગ્યા, પછી એલ એ। તો શેનો સ્પેલિંગ છે આ? અમ્બ્રેલા નો, શેનો છે? તો યુ એમ બી આર ઈ, પછી અહીંયા ડબલ એલ આવે ને, તો એક એલ આવ્યો છે, તો અહીંયા ખાલી જગ્યામાં કયો આવશે? પાછો બીજો એલ આવી જશે। તો યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા। અમ્બ્રેલા એટલે છત્રી। હવે આ સ્પેલિંગ શેનો છે? તો કે ડબલ્યુ વી, પછી ખાલી જગ્યા, પછી એસ, પછી ખાલી જગ્યા। તો શેનો સ્પેલિંગ છે આ? વાસ, વાસ એટલે તમે ફ્લાવર વાસ રાખો ને, કુંછો, તો એ ફ્લાવર વાસ છે, એટલે વાસ એટલે કુંછો। હવે એના પછી છે ડબલ્યુ ખાલી જગ્યા, એન ખાલી જગ્યા, ઓ ડબલ્યુ। તો શેનો સ્પેલિંગ છે? વિન્ડો, વિન્ડો એટલે બારી। તો ડબલ્યુ વિન્ડો ના સ્પેલિંગ માં શું આવશે? ડબલ્યુ પછી તો આઈ, પછી એન આઈપો છે, પછી અહીંયા શું આવશે? ડી, ઓ ડબલ્યુ આઈ પાછા, અહીંયા શું લખવાનું? આર, અને અહીંયા ડી, ડબલ્યુ આર એન ડી ઓ ડબલ્યુ, વિન્ડો એટલે બારી। ચાલો એના પછી છે એસ ખાલી જગ્યા એક્સ, તો શેનો સ્પેલિંગ છે? સિક્સ, સિક્સ એટલે છ, બરોબર। પછી છે વાય, વાય ફોર શું આવે? યા, તો આ શેનો સ્પેલિંગ છે? યા, તો યાક નો સ્પેલિંગ માં શું થાય? તો વાય એ કે યાક, યાક એટલે યાક। પછી છે ઝેડ, ઝેડ ફોર શું થાય? તો ઝેડ પછી ખાલી જગ્યા, પછી આ, પછી ખાલી જગ્યા, તો શું આવશે? ઝેડ ઈ આર ઓ, ઝીરો, ઝીરો નો સ્પેલિંગ, ઝીરો એટલે શૂન્ય। ચાલો એના પછી છે ડી ખાલી જગ્યા ડી, તો કોનો સ્પેલિંગ છે? ડી એ ડી ડેડ, ડેડ એટલે પપ્પા। પછી છે એમ ખાલી જગ્યા પી, તો શેનો સ્પેલિંગ છે? મેપ, એમ એ પી મેપ, મેપ એટલે નકશો। પછી આર ખાલી જગ્યા ડી, તો આર ઈ ડી, રેડ એટલે લાલ, ખાલી જગ્યામાં શું આવશે? ઈ, આર ઈ ડી, રેડ એટલે લાલ। ચાલો એના પછી છે આ શેનો સ્પેલિંગ છે? ડી ખાલી જગ્યા જી, તો ડી ઓ જી ડોગ, કેનો સ્પેલિંગ છે? ડોગ, ડોગ એટલે કૂતરો। ચાલો એના પછી છે એન ખાલી જગ્યા ટી, તો શેનો સ્પેલિંગ છે? એન ઈ ટી, નેટ એટલે ઝાડી। ચાલો એના પછી છે પી ખાલી જગ્યા ટી, તો પી પછી શું આવશે? ઈ, પી ઈ ટી પેટ, પેટ એટલે પાલતુ જાનવર, બરાબર। ચાલો એના પછી છે એચ ખાલી જગ્યા જી, તો શું આવશે? એચ યુ જી, હગ એટલે વાલ કરવું, વાલ થી ભેટવું, એને શું કહેવાય? હગ, બરોબર। હવે એસ યુ પછી ખાલી જગ્યા છે, તો શેનો સ્પેલિંગ છે? એસ યુ એન, સન એટલે સુરત, સૂર્ય। એના પછી ઝેડ ઈ પછી ખાલી જગ્યા, આર ખાલી જગ્યા, તો આ શેનો સ્પેલિંગ હશે? ઝીબ્રા, શેનો છે? ઝીબ્રા, તો ઝેડ ઈ પછી શું આવશે? બી, ઝી બ્રા,
आर 25 सो આવશે તો એ તો બી અને એ ખાલી જગ્યામાં આવશે. ચાલો એના પછી છે વી ખાલી જગ્યા જી ઈ ખાલી જગ્યા એ બી પછી ખાલી જગ્યા ઈ તો આ સેનો સ્પેલિંગ છે મોટો બધો. તો બી 25 સો આવશે તો વેજીટેબલ નો સ્પેલિંગ છે. સેનો વેજીટેબલ એટલે કે શાકભાજી. તો અહીંયા સો આવશે વી ઈ જી જી ઈ આઈ કુ છે. પછી અહીંયા શું આવશે ટી એ બી પછી એલ ઈ વેજીટેબલ એટલે શાકભાજી બરાબર. હવે એના પછી છે ટી ખાલી જગ્યા એમ એ ખાલી જગ્યા ઓ તો આ શેનો સ્પેલિંગ છે ટોમેટો. ટોમેટો નો સ્પેલિંગ છે તો અહીંયા શું આવશે ટોમેટા ના સ્પેલિંગ માં પેલી ખાલી જગ્યામાં ઓ આવશે એમ એ આપ્યું છે ટોમેટો. પછી શું આવે ટી ટી ઓ T O M A T O tomato એટલે ટોમેટો બરાબર. એના પછી છે આ સેનો સ્પેલિંગ છે R પછી ખાલી જગ્યા પછી N પછી ખાલી જગ્યા તો સેનો સ્પેલિંગ છે તો R I N G રિંગ નો સ્પેલિંગ. કેનો સ્પેલિંગ છે રિંગ. રિંગ એટલે વીટી. આ વીટી નો સ્પેલિંગ રિંગ ને શું કહેવાય વીટી ને શું કહેવાય રિંગ. R I N G રિંગ એટલે વીટી. ચલો હવે એની પછી છે P E ખાલી જગ્યા C ખાલી જગ્યા C K તો આ સેનો સ્પેલિંગ છે તો પીકો. P E A ખાલી જગ્યા પેલી ખાલી જગ્યા માં શું આવશે A પછી C પછી શું આવશે તો કે O. P E A C O C K પીકો એટલે મોર. ચલો હવે એના પછી છે N U ખાલી જગ્યા S ખાલી જગ્યા તો આ સેનો સ્પેલિંગ છે નર્સ. N U પછી પેલી ખાલી જગ્યા માં શું આવશે નર્સ માં R અને S પછી શું આવશે તો કે E. N U R S E નર્સ. નર્સ એટલે પરિચારિકા અથવા આપણે તો એને નર્સ જ કહીએ છીએ પણ ગુજરાતી એમ શું થાય પરિચારિકા બરાબર. તો આ ખોટા સ્પેલિંગ છે એ તમારે CEE નોટમાં સાડા અક્ષરે લખવાના છે બરોબર. તમને પરીક્ષામાં પૂછાઈ શકે તો આ તમારે સ્પેલિંગ લખી અને પાકા કરવાના બરોબર. હવે આપણે પાઠ 3 શોર્ટ વર્ડ્સ ના ગયા વિડિયોમાં આપણે એ વાળા સ્પેલિંગ જોયા. આજે આપણે ઈ વાળા સ્પેલિંગ જોઈએ જોશું બરાબર. તો પહેલો સ્પેલિંગ છે વચમાં ઈ આવે એવા સ્પેલિંગ શું આમાં બધામાં ઈ આપણે એને શું કહેવાય ઈ વાળા ફોનિક વર્ડ્સ બરાબર. તેનો સાઉન્ડ શું આવતો ઈ. તો ઈ વાળા સ્પેલિંગ છે આપણે સી ડબલ્યુ ની નોટમાં આ રીતે ત્રણ પાર્ટ પાડી અને લખવાના છે બરાબર. તો પહેલો સ્પેલિંગ છે બી ઈ ડી બેડ. બેડ એટલે શું થાય તો પથારી. બેડ એટલે પથારી. એના પછી છે જો બધામાં શું વચમાં આવે છે ઈ ઓમાં એ વસ્તુ આવતું તો વચમાં બધામાં એ આવતું તો અહીંયા શું આવશે વચમાં બધામાં ઈ બરાબર. આર ઈ ડી રેડ એટલે લાલ. પછી છે ઝેડ ઈ ડી ઝેડ એટલે અંગ્રેજીનો છેલ્લો મૂળાક્ષર. અંગ્રેજીનો એ ટુ ઝેડ આપણે બોલીએ ને તો એનો છેલ્લો અક્ષર કયો આવે છે તો કે ઝેડ. તો એનો સ્પેલિંગ શું થાય ઝેડ ઈ ડી ઝેડ એ અંગ્રેજીનો છેલ્લો મૂળાક્ષર. એના પછી છે પી ઈ જી પેગ. પેગ એટલે શું થશે ખૂટી. આપણે ખીટી કહીએ ને એ ખૂટી એને અંગ્રેજીમાં શું કહેવાશે પેગ. પી ઈ જી પેગ એટલે ખૂટી. એના પછી છે કે ઈ જી કેગ. કેગ એટલે શું થશે તો કે નાનું પીપ. નાનું પીપ હોય એને શું કહેવાય કે બરાબર. એના પછી છે જો આ બધા ઈજી ઈજી વાળા સ્પેલિંગ આ ઈડી ઈડી વાળા સ્પેલિંગ. હવે એલ ઈ જી લેગ એટલે પગ. એલ ઈ જી લેગ એટલે પગ. હવે આવશે ઈ એન ઈ એન વાળા ત્રણ સ્પેલિંગ બરાબર. તો ડી ઈ એન ડેન એટલે ગુફા. જે જંગલમાં ગુફામાં બધા રહેતા હોય પ્રાણીઓ હોય આપણે પણ ઘણી ગુફાઓ જોઈ છે તો એ ડેન. ડેન એટલે શું થશે ગુફા બરાબર.
પછી છે H E N હેન હેન એટલે શું થશે મરઘી બરાબર H E N હેન એટલે મરઘી હવે ત્રીજો સ્પેલિંગ E N વાળો પાછળ E N આવતો એવો તો P E N પેન એટલે પેન બરાબર આ E N વાળા ત્રણ સ્પેલિંગ જોયા હવે આવશે પાછળ E T E T લાગતા હોય એવા ત્રણ સ્પેલિંગ તો G E T ગેટ એટલે મેળવવું કઈ વસ્તુ આપણને મળે ગિફ્ટ મળે તો એને શું કહેવાય મેળવવું આપણને કોઈ વસ્તુ આપે ને આપણે મેળવી તો એને શું કહેવાય ટુ ગેટ મે મેળવી એમ ગેટ એટલે મેળવવું એના પછી છે N E T નેટ એટલે જાળી N E T નેટ એટલે જાળી પછી છે P E T પેટ એટલે પાલતુ પાલતુ પ્રાણી હોય આપણે કહીએ ને પેટ છે પેટ એનિમલ એટલે કે પાલતુ પ્રાણી તો એ પેટ નો પેટ એટલે શું થાય પાલતુ આપણે જે પાળીએ એને શું કહેવાય પાલતુ બરાબર તો P E T પેટ એટલે પાલતુ તો અહીંયા પાછળ E T પહેલા E D લાગેલા ત્રણ સ્પેલિંગ પછી E G લાગેલા ત્રણ સ્પેલિંગ પછી ઈ એન લાગેલા ત્રણ સ્પેલિંગ પછી ઈટી લાગેલા ત્રણ સ્પેલિંગ તમારે શોર્ટ વર્ડ્સ છે સ્વાધ્યે પોથીમાં એ સ્પેલિંગ બધા છે એ આપણે આજે ઈ વાળા જોયા બરોબર ગયા વિડિયોમાં આપણે એ વાળા જોયા હતા આજે આપણે ઈ વાળા જોયા તો એ તમારે લખી અને પાકા કરવાના છે સી ડબલ્યુ ની નોટમાં સારા અક્ષરે લખવાના અને પાકા કરતા જવાના બરોબર એટલે ટેસ્ટમાં પૂછાય તો આપણને આવડે બરોબર તમને એમ કે કે ઈ ફોનિક ના ઈ ના ફોનિક વર્ડ્સ લખો યુ ના ફોનિક વર્ડ્સ લખો તો તમારે આ શોર્ટ વર્ડ્સ નું જે ચેપ્ટર છે એમાં આ રીતે તમને સ્પેલિંગ જે આપ્યા છે એ આ સી ડબલ્યુ ની નોટ માં સારા અક્ષરે લખવાના છે હવે આગળ આપણે આઈ ઓ ને યુ ના સ્પેલિંગ આગલા વિડિયો માં જોશું બરોબર તો આ સારા અક્ષરે ખૂટતા સ્પેલિંગ અને ઈ વાળા સ્પેલિંગ તમારે લખી અને પાકા કરવાના